ત્યારે આગળ વધીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીન, ગુડ મોર્નિંગ, મેરી ક્રિસમસ. પોઝિટિવ માહોલ અને અત્યારે તમે જો બધી કોમોડિટીઝ ખાસ કરીને નોન એગ્રી કોમોડિટીઝ માં ખાસી પોઝિટિવ છે. વેરી ગુડ મોર્નિંગ નિશા, મેરી ક્રિસમસ બધા સીએનબીસી બધા દર્શકોને. યસ, પોઝિટિવિટીનું રુઝાન થોડુંક વધી રહ્યું છે, બીકોઝ રૂપીનું આપણે જોવા જઈએ તો એક સ્ટેબિલાઇઝેશન છે. હમણાં રૂપી વધારે એપ્રિશિએટ નથી થઈ રહ્યું, થોડુંક સ્ટ્રેન્થમાં ઓપન થઈને પછી પાછું હવે યુએસડી એનએ થોડું સ્ટ્રેન્થ પકડી રહ્યું છે, તો એનો સપોર્ટ જે છે એ આપણે બુલિયન્સ માર્કેટ અને મેટલ્સ માર્કેટમાં દેખાઈ રહ્યું છે. સાથે સાથે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં પણ એક સોફ્ટનેસ થઈ છે, બીકોઝ ટુ લો પ્રાઇસીસનું ઇન્ડિકેશન મળી રહ્યું છે ઓપેક તરફથી. તો એના કારણે કદાચ આગળ ચાલતા 2019માં આપણને કોઈ બેઠક અગર થઈ શકે છે ઇમિડિયેટલી, તો ત્યાં આગળ એ લોકોનું કંઈ ને કંઈ પ્રોડક્શન કટ્સનું લઈને અપડેટ આવી શકે છે. એના કારણે આપણે જોઈએ છે પોઝિટિવિટી થોડુંક દેખાઈ રહી છે બધી ઓવરઓલ કાચા તેલ અને બુલિયન્સ માર્કેટ અને મેટલ્સ માર્કેટ. તો રૂપિયાનો સપોર્ટ તો મળ્યો છે, પણ ઓપેક કદાચ ઝડપથી કોઈક મીટિંગ કરીને પ્રોડક્શન કટની પણ વાત કરી શકે છે, ચર્ચા વિચારણા કરી શકે છે એવા સમાચારોને પગલે બાઉન્સ મળ્યો છે. તો ક્રૂડ પર તમારા ટાર્ગેટ સ્ટોપ લોસ શું હશે અને કયા વાયદામાં તમે ખરીદારી કરશો? યસ નિશા, જો કાચા તેલ અને ક્રૂડની વાત કરીએ આપણે તો ડેફિનેટલી સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ આપણે જોયું છે, તો એના સાથે અમને લાગી રહ્યું છે કે હમણાં એક ઓવરસોલ્ડ ટેરિટરી અંદર ચાલી રહ્યું છે. લોઅર લેવલ્સ પર અમે એડવાઇઝ નથી કરતા કે અહીંયા સેલિંગ કરવું જોઈએ, તો એના કારણે જ અને આપણે સાથે જોઈએ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે 1% ઉછાળ છે, 45 લેવલ જે છે એ બ્રેન્ડ રિસ્પેક્ટ કરી રહ્યો છે. તો એના સાથે અમે લોકો એક્સપેક્ટ કરીએ છીએ કે આજે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ થોડાક બાઉન્સ બેક દેખાડી શકે છે, નોટ સ્ટ્રોંગલી બટ એક બાઉન્સ બેક દેખાડી શકે છે. 3250 ઉપર અગર જો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ નીકળે છે તો બાઇંગની સલાહ રહેશે. 3250 ઉપર આવી જાય છે પ્રાઇસીસ તો બાઇંગ કરીને ચાલુ જોઈએ. એક 40-50 ઉછાળ મળી શકે છે, 3300 સુધીના લેવલ્સ આવી શકે છે આજે ઇન્ટ્રાડેમાં. સેફ સાઇડ માટે 3225 ના નીચે સ્ટોપ લોસ રાખીને બાઇંગ સાઇડની સલાહ છે અમારી ક્રૂડ ઓઇલના અંદર. ઓકે, તો અહીંયા ખરીદારીની સલાહ મળી રહી છે. જાન્યુઆરી ફ્યુચર્સમાં તમે ખરીદારી કરી શકો 3250ની આસપાસ અને ટાર્ગેટ 3300ના તમે લઈને ચાલી શકો છો. નેચરલ ગેસને બ્રેક લાગ્યો છે, 400 ઉપર પહોંચવાની તૈયારી હવે નથી બનતો દેખાઈ રહ્યો, કારણ કે જ્યારે કહી શકાય સિઝન હજી શરૂઆત નથી થઈ ત્યારે મૂવ્સ સારા એવા વધી ગયા હતા અને હવે એક સ્લો મૂવિંગ પોઝિટિવ ટેરેટરીમાં લાગે છે. એકચ્યુઅલી નેચરલ ગેસનું પ્રાઇસ મુવમેન્ટ જે છે હંમેશા એવી રીતે જ રહ્યું છે કે જ્યાં પહેલાથી જે પ્રાઇઝિંગ કરી લે છે, વિન્ટર સેશનનું જે આઉટપુટ્સના જે ડિડક્ટ થઈને આવવાના હતા નંબર્સ એ ઓલરેડી પહેલાથી જ પ્રાઇઝિંગ કરી રહ્યો હતો. તો આપણે જોયું હતું 350ના લેવલ જે છે લેવલ ટચ કરીને આયા પછી એના અંદર સ્ટ્રોંગલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બટ હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો એક બેઝિંગ રેન્જના અંદર ટ્રેડ કરી રહ્યું છે, જ્યાં 250ના લેવલ નીચે રિસ્પેક્ટ કરે છે અને ઉપરનો 275ના લેવલ રિસ્પેક્ટ કરતો આવે છે. તો હાલ ફિલહાલ આ રેન્જના અંદર ટ્રેડિંગ છે, તો એડવાઇસ એ જ રહેશે કે 250ના નજીક મળે છે ત્યારે બાઇંગની સલાહ રહે અને ઉપરમાં 270ના નજીક મળે છે ત્યારે સેલિંગની સલાહ રહેશે. જ્યાં સુધી આ રેન્જના અંદર છે ત્યાં સુધી આ રેન્જ બાઉન્ડ ટ્રેડની સલાહ છે. આઈધર સાઇડ બ્રેકઆઉટ જ્યારે મળશે એના પછી ટ્રેન્ડ ચેન્જ થશે. ઓકે, અત્યારે સોના અને ચાંદીમાં જે પોઝિટિવિટી છે એને ક્યાં પ્લે કરશો, એટલે સોના પર બેટ લેવી જોઈએ કે ચાંદી પર? ઇનફેક્ટ ગોલ્ડ એન્ડ સિલ્વર બે પર થોડુંક બુલિશ એંગલ બની રહ્યું છે હમણાં, બીકોઝ રૂપી જે છે એ થોડુંક એપ્રિશિએટ નથી થઈ રહ્યો અને સ્ટેબલ છે. અહીંયા 6980 લેવલ જ્યાં સુધી રૂપીના અંદર ક્રોસ નથી થતા અપસાઇડમાં ત્યાં સુધી અમે એડવાઇઝ કરીએ છીએ કે સોના અને ચાંદીની બેના અંદર બાઇંગની સલાહ રહેવી જોઈએ. એસ્પેશિયલી અમને ચાંદી થોડું વધારે સારું લાગે છે, બીકોઝ બેઝ મેટલ્સના અંદર જો અગર થોડુંક સ્પાર્ક ઉપરની સાઈડ આવે છે તો ચાંદીને બુલિયન્સનું રૂપીનું અને પ્લસ બુલિયન્સનું પણ એને સપોર્ટ મળશે. તો ચાંદીના અંદર અમારી સલાહ છે ડિપ્સમાં બાય કરવાની. હાલ ફિલહાલ 37500 ચાલી રહ્યા છે, અમે એડવાઇઝ કરશું 37300 પાસે થોડું લેવલ જે છે રિવાઇઝ કરું છું ચાંદીના અંદર. 37300-350 પાસે અમે લોકો બાઇંગ સલાહ આપીએ છીએ. ઉપરમાં 37500 જે અમને ચાલી રહ્યા છે એ પહેલો ટાર્ગેટ હશે અને ઉપરમાં 37800 સુધીના પણ પોટેન્શિયલ છે ચાંદીના પ્રાઇસીસની ઉપરની સાઈડ આવવા માટે. ઓકે, તો ટાર્ગેટ 37500નો પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ 37800નો. તો ચાંદી ખાસું બુલિશ ટ્રેન્ડમાં છે ત્યાં ખરીદારી કરી શકાય 37200-300ની આસપાસ અને 36950ના સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે. આજે તમારા સ્ક્રીન પર 37550ના ટાર્ગેટ છે, તો 37550-37800ના ટાર્ગેટ પણ આપણે જોઈ રહ્યા છે જતીન તરફથી આવી રહ્યા છે, તો અહીંયા એક અચીવ થતા જોવા મળી શકે. આ ટાર્ગેટ્સ પર તમારી નજર હોવી જોઈએ. પણ મેટલ તમે જો આટલા વખતથી ઘટાડે ચાલી રહ્યા હતા, આજે જે બાઉન્સ આવ્યો છે અને તમે ટેકનિકલ બાઉન્સ ગણશો કે ખરીદારીની સારી તક સમજશો? નિશા, એક્ચ્યુઅલી આ ટેકનિકલ બાઉન્સ જ છે, એસ્પેશિયલી હમણાં કોઈ એનું ફંડામેન્ટલી કોઈ ચેન્જીસ નથી કે જ્યાં આગળ કોઈ સ્ટ્રોંગ ટ્રેન્ડ ચેન્જ થયું હોય બેઝ મેટલ્સના અંદર. હાલ ફિલહાલ ડોલર ઇન્ડેક્સના અંદર પણ એક સોફ્ટનેસ ચાલી રહી છે, મોમેન્ટમ નથી બહુ વધારે. કરન્સી માર્કેટની વોલેટિલિટી જે હતી એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ લાસ્ટ વીક ઓફ ડિસેમ્બરના અંદર થોડું સ્ટેબલ થઈ જશે બીકોઝ ઓફ હોલિડે સિઝન જે છે. તો એક અહીંયા ટેકનિકલ બાઉન્સ એક્સપેક્ટ કરી શકે છે બધા બેઝ મેટલ્સના અંદર.
એસ્પેશિયલી એમને નિકલના પ્રાઇસીસ લાગે છે કે બાઉન્સ કરી શકે છે, બીકોઝ 750 ના લેવલ જે છે એ સ્ટ્રોંગલી સપોર્ટ કરીને આવી રહ્યો છે. લાસ્ટ એક હપ્તાથી 750 ના લેવલ જે છે એ રિસ્પેક્ટ કરી રહ્યો છે. અહીંયા આગળ પણ આ જ લેવલ પર બાઇંગની સલાહ રહેશે અમારી. ઉપરમાં 775-780 ના ટાર્ગેટ્સ માટે 2-3 દિવસના અંદર એ ટાર્ગેટ્સ આવી જવા જોઈએ. જે બી રેકમેન્ડેશન આપણે ડિસ્કશન કર્યું છે એ ક્લાયન્ટ્સને આપવામાં આવી શકે છે, બટ મારી આ પર્સનલ કોઈ પોઝિશન નથી. હવે જતીન સમય ફાળવી ચર્ચામાં જોડાયા તે બદલ વન્સ અગેન મેરી ક્રિસમસ. ત્યારે જ હાલ પૂરતું આટલું, ઝડપથી લઈએ વિરામ. વિરામ બાદ લઈને આવશું માર્કેટ લાઈવ. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.